નમસ્કાર હું છું આપની સાથે રોશની અને તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલ્યું સાપુતારા સોળે કળાએ ખીલ્યું વરસાદ અને કુદરતી સૌંદર્યને કારણે વાતાવરણમાં આહલાદક દ્રશ્યો સર્જાયા અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આવતા સપ્તાહે થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ રાજ્યમાં પાંચ દિવસ મુસળધાર વરસાદની અમદાવાદમાં મંગળવારથી વરસાદ થવાની આગાહી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા સહકારી જીનના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ છે વડાલી તાલુકા સહકારી જીનના બાર ડિરેક્ટરો માટેની ચૂંટણી થઈ હતી જેમાં બાર ડિરેક્ટરો વિજય થતા

સાબરકાંઠા બેંકના ડિરેક્ટર અરવિંદભાઈ પટેલ જિલ્લા કિસાન સંઘના કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ રાજેન્દ્રસિંહ દેવડા સહિત તમામ સહકારી જીનના ડિરેક્ટરો આગેવાનો તેમજ ઉપસ્થિત મહેમાનોએ નવીન વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનનું સ્વાગત કર્યું હતું તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી વડાલી સહકારી જીનમાં મારી ચેરમેન તરીકે તરીકે બિનહરીફ નિયુક્તિ કરી અને કનુભાઈની વાઇસ ચેરમેન તરીકે જે નિયુક્તિ કરી એ બદલ તમામ ડિરેક્ટરશ્રીઓનો હૃદયપૂર્વક દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તમામ સભાસદ મિત્રોનો અને વડાલી તાલુકાની સમગ્ર જનતા વડીલોના જે આશીર્વાદ મને મળ્યા છે એ સૌનો હું આ તબક્કે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોની અંદર સહકારી જીનમાં ખૂબ સારા કામ કરી અને એ સહકારી જીનને ખૂબ આગળ લઈ જવાનો અમે પ્રયત્ન કરશું બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં ધામા નાખ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરોધી વોટર્સને કરવા અને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે કેજરીવાલે આજે અમદાવાદમાં સંવાદ કરતા જણાવ્યું હતું કે હું દર અઠવાડિયે ગુજરાત આવીશ અને વીજળીની જેમ અલગ અલગ મુદ્દે સંવાદ કરીશ

કેજરીવાલે વધુમાં જણાવતા કહ્યું કે સત્યેન્દ્ર જૈનને ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવ્યા દિલ્હીમાં ટેક્સ ઘટાડ્યો લોન ન લીધી અને વીજળી મફત આપી દિલ્હી સરકાર પર આજે કોઈ લોન નથી દિલ્હી સરકાર પ્રોફિટમાં છે સાત વર્ષથી વીજળીના ભાવ વધાર્યા નથી હું ભણેલો ભણેલું છું અને મારી ડિગ્રી અસલી છે સિત્તેર ટકા લોકોના બિલ ખોટા આવે છે લોકો ધક્કા ખાય છે ભ્રષ્ટાચાર કરી બિલ વધારવામાં આવે છે ભારતમાં ગત અઠવાડિયે કોરોનાના એક લાખથી વધારે નવા કેસ મળ્યા છે છેલ્લા ચાર મહિનામાં અઠવાડિયાભરમાં સામે આવેલા કેસની આ સૌથી મોટી સંખ્યા છે તાજેતરમાં મહારાષ્ટ્ર દિલ્હી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સંક્રમણ દરમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બંગાળ તામિલનાડુ ઓડિશા આંધ્રપ્રદેશ અને બિહારમાં કેસ વધી રહ્યા છે સત્યાવીસ જૂનથી ત્રણ જુલાઈ વચ્ચે કોરોનાના એક્ટિવ કેસ એક પોઈન્ટ એક લાખને પાર કરી ગયા છે આ દરમિયાન એકસો બાણું લોકોના મોત થયા છે જે અગાઉના સપ્તાહમાં થયેલા એકસો મોતની સરખામણીમાં ચોપન વધારે છે તેમાં ચુમ્માલીસ મોત કેરળમાં થયા છે છેલ્લા દિવસે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સોળ નવા કેસ સામે આવ્યા હતા જે બાદ સંક્રમિતોની સંખ્યા વધીને ચાર કરોડ પાંત્રીસ લાખ અઢાર હજાર પાંચસો ચોસઠ થઈ છે એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને એક લાખ તેર હજાર આઠસો ચોસઠ પર પહોંચી ગઈ છે જે કુલ છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સંક્રમણથી વધુ લોકોના મોત બાદ મૃત્યુઆંક કેસ ના થઈ કલાકમાં તેર હજાર નવસો અન લોકો સાજા થયા છે અત્યાર સુધી કુલ ચાર કરોડ અઠાવીસ લાખ એક હજાર ચારસો સિત્યોતેર દર્દી કોવિડમાંથી બહાર આવી ચૂક્યા છે સ્વસ્થ થવાનો દર અઠ્ઠાણું પોઈન્ટ ત્રેપન ટકા છે ડાયાલિસિસના જરૂરિયાતમંદ દર્દીઓને દૂર દૂર સુધી શહેરી વિસ્તારોમાં જઈ નાણાં ખર્ચ ન કરવો પડે તેવા સુથી ગુજરાત ડાયલિસિસ પ્રોગ્રામ અંતર્ગત સી એચ સી ખાતે ડાયલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પ્રથમ સી એચ સી ખાતેનું પ્રથમ ડાયાલિસિસ સેન્ટર મોરવા હડફ ખાતે કરાયું હતું પાંચ બેડ સાથે શરૂ કરાયેલા આ ડાયાલિસિસ સેન્ટરમાં મધ્યપ્રદેશ સહિત આજુબાજુના વિસ્તારમાંથી પાંચસો દર્દીઓએ આવી લાભ લીધો છે ખૂબ ટૂંકા સમયગાળામાં આ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનતા રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા કેક કાપવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ટી આર પટેલ તાલુકા પંચાયત પ્રમુખ સહિત સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે વડાપ્રધાનનું ડાયાલિસિસના દર્દીઓને પડતી અગવડતાઓ દૂર કરવાનું સ્વપ્ન હતું જે ગુજરાત સરકારે પૂર્ણ કર્યું છે અન્ય રાજ્યમાંથી પણ અહીં ડાયાલિસિસની સેવા લેવા માટે દર્દીઓ આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન હતું કે ગરીબમાં ગરીબ વ્યક્તિ ડાયાલિસિસ માટે દૂર દરાજ ના જવું પડે એમને નિઃશુલ્ક સારવાર મળે એ હેતુથી એમનું સ્વપ્ન જે હતું એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગળ વધારીને અંતરાળ વિસ્તાર અને ટ્રાઈબલ વિસ્તારમાં પણ છેક બરોડા અમદાવાદ સુધી લોકોને ગોધરા સુધી જવું પડતું હતું ડાયાલિસિસ માટે ને ગરીબમાં ગરીબ વ્યક્તિ ડાયાલિસિસ કરાવવા માટે રૂપિયા પણ ન આપી શકે એવી પરિસ્થિતિમાં પોતે ડાયાલિસિસ કરાવી નતા શકતા પણ હવે સીએસસી સેન્ટર નજીકમાં પોતાના ઘર આંગણે નાનામાં નાના વ્યક્તિ નિઃશુલ્ક અહીંયા સારામાં સારી ફેસિલિટી સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત નિઃશુલ્ક ઘર બેઠા ડાયાલિસિસ કરાવીને સ્વસ્થ થઈને જાય છે આ જે સ્વપ્ન હતું નરેન્દ્ર મોદી સાહેબનું ગુજરાત રાજ્ય સરકાર આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમે લોકો પૂરું કર્યું છે તેજસ ફાઇટર એરક્રાફ્ટ મલેશિયાની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યું છે કારણ કે આ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ તેના જૂના ફાઇટર પ્લેનને બદલવા માંગે છે એચએલ નિર્મિત તેજસે હરીફ ચીન અને દક્ષિણ કોરિયન એરક્રાફ્ટને પાછળ છોડી દીધું છે એચએલના ચેરમેને કહ્યું છે કે તેજસ ચીનના એરક્રાફ્ટ જે એફ સત્તર અને દક્ષિણ કોરિયાના એરક્રાફ્ટ એફ એ પચાસ કરતાં ઘણું સારું એરક્રાફ્ટ છે બંને પક્ષો તેજસ એરક્રાફ્ટને લઈને વાતચીત કરી રહ્યા છે જેથી ખરીદી પ્રક્રિયાને આગળ વધારી શકાય હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચ એલના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન આર માધવને પીટીઆઈ ભાષાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચીનના જે દક્ષિણ કોરિયાના એફ રશિયાના મીગ થર્ટી ફાઈવ અને યાક વન થર્ટી લડાકુ વિમાનો દ્વારા મળી રહેલી સખત સ્પર્ધા છતાં મલેશિયા તેજસ ખરીદવાની વાત કરી રહ્યું છે ભારતે પેકેજના ભાગરૂપે મલેશિયામાં એમઆરઓ મેન્ટેનન્સ રિપેર અને ઓવરહોલ સુવિધા સ્થાપવાની ઓફર કરી છે કારણ કે મલેશિયા મોસ્કો પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે રશિયા પાસેથી ખરીદાયેલા એસયુ થર્ટી એરક્રાફ્ટના ભાગો મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે શું આ મોટો સોદો ટૂંક સમયમાં સમાપ્ત થશે તેના જવાબમાં માધવને કહ્યું કે તે આ અંગે ઘણો વિશ્વાસ ધરાવે છે સોના ચાંદીના ભાવમાં સતત સતત ઉતાર ચડાવ આવતા રહે છે વિવિધ શહેરોમાં પણ સોનાના ભાવમાં બદલાવ જોવા મળતો હોય છે સરકારે સોના પરની આયાત ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો કર્યો છે ત્યારથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે બે ટ્રેડિંગ સેશનમાં સોનું સત્તરસો રૂપિયા મોંઘું થયું છે હાલમાં સોનું બે મહિનાથી વિક્રમી સપાટીએ છે અને ફરી એકવાર હજારને પાર છે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ ત્રણસો ત્રેવીસ વધી રૂપિયા બાવન હજાર બસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે એમસીએક્સ પર ચાંદીનો ભાવ રૂપિયા અઠ્ઠાવન વધીને રૂપિયા સત્તાવન હજાર આઠસો પ્રતિ કિલોગ્રામ થયો છે કારોબારની શરૂઆતમાં સોનું બાવન હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે હતું સોનું બંધ ભાવથી લગભગ જીરો પોઈન્ટ ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદીના અગાઉના ભાવ કરતાં જીરો પોઈન્ટ ઉછાળા પર જોવા મળી રહી છે હકીકતમાં સરકારે શુક્રવારે સોના પરની આયાત ડ્યુટી સાત પોઈન્ટ વધારીને બાર કરી છે જેની સીધી અસર સોના ચાંદીની કિંમતો પર પડી રહી છે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે યુએસ માર્કેટમાં આજે સોનાનો હજાર ભાવ ઓસ દીઠ અઢારસો બાર પોઈન્ટ ચાળીસ ડોલર હતો જ્યારે ચાંદીનો હાજર ભાવ ઘટીને ઓગણીસ પોઈન્ટ છ્યાસી ડોલર પ્રતિ ઓશ રહ્યો હતો પેટિનિયમની હાજર કિંમત આઠસો છ્યાસી ડોલર છે જે અગાઉના બંધ ભાવ કરતા ઝીરો પોઈન્ટ છપ્પન ટકા ઓછી છે તો પેલેડિયમની હાજર કિંમત જિલ્લામાં ખેડૂતોના ધરણા પ્રદર્શન ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું છે તો બે થી વધુ ખેડૂતો ધરણા પ્રદર્શનમાં જોડાયા છે મોડાસામાં માર્કેટયાર્ડ ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે સમાન વીજ દર સહિત તેમજ પડતર પ્રશ્નો મામલે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તો અરવલ્લી જિલ્લામાં ખેડૂતોનું ધરણા પ્રદર્શન યોજાયું ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું છે બે હજારથી વધુ ખેડૂતો ધરણા પ્રદર્શનમાં જોડાયા છે તો મોડાસામાં માર્કેટિયાર્ડ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સમાન વીજ દર સહિત તેમજ પડતર પ્રશ્નો મામલે ઉગ્ર આક્રોશ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે જે કંઈ વીજળી મળે છે એમાં બહુ જ અસમાન થાય છે મીટર અને હોર્સ પાવર અને હોર્સ મીટરની અંદર પણ બે ભાવ છે એની અંદર ખેડૂતોને બહુ જ નુકસાન જાય છે તો એક હોર્સ પાવર આધારિત ખેડૂત મળે અને મીટર રાખવા એની મરજીયાત પ્રથા પણ સરકાર જાહેર કરે અને બીજું અત્યારે ભૂંડરોજનું ભેલાણ પણ ખૂબ છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી આર્થિક રીતે ખેડૂત પાયમાલ થતો જાય છે અને જે કંઈ ખેતીવાડીમાં ઇનપુટ કરીએ છીએ ખાતર દવા બિયારણ ડીઝલ મજૂરી આ બધાના અનુસંધાનમાં ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ મળતા નથી અમારે સરકાર એ પણ વિનંતી છે કે ખેડૂતોને લાભદાયી મૂલ્ય એટલે અમારી પડતર કિંમત ઉપર પંદર ટકા નફો ચડાવી અને ખેડૂતોને ભાવ મળે એના માટે પણ અમારું સરકારને સૂચન છે અને આવેદનપત્ર અમે આપવા જવાના છીએ ઓનલાઈન દવાનું વેચાણ જોખમી છે ત્યારે હવે ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરાવવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કમર કસી છે ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ લાદવા કમિટી બનાવવામાં આવી છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કમિટીની રચના કરાઈ છે આ કમિટી દ્વારા ઓનલાઈન દવાના વેચાણ અંગે સરકારને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે સાથે જ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવો પ્રયાસ કરશે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલે આ વિશે કહ્યું કે ઓનલાઇન દવાના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ઓનલાઈન દવાનું વેચાણ એ ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન છે ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન બે હજાર પંદરનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે ઓનલાઈન દવાનું વેચાણ કરવું એ ડ્રગ એન્ડ કોમેસ્ટ કોમેસ્ટિક એક્ટનું પણ ઉલ્લંઘન છે નિયમ મુજબ દર્દીના કાઉન્સિલ પછી જ દવા આપવામાં આવતી હોય છે સમગ્ર દુનિયામાં ઓનલાઈન દવાનું વેચાણ ક્યાંય નથી થતું સાથે જ તેમણે કહ્યું કે દવાના ઓનલાઈન વેચાણ વેચાણને કારણે નકલી દવાઓ પણ દેશભરમાં વેચાઈ રહી છે જે દર્દીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે ઓનલાઈન દવાઓનું જે વેચાણ થાય છે એમાં સ્ટોરેજ પણ જળવાતું નથી જેના કારણે દવાની પ્રોટેન્સી ઘટતી હોય છે દવાની ક્વોલિટી પર પણ અસર થઈ રહી છે જેના કારણે દવાની અસર પણ દર્દીને થવી જોઈએ તેટલી થતી નથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી બાયડ માલપુરના ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી ધારાસભ્ય જસુભાઈ પટેલ દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી તો ધારાસભ્ય ફંડમાંથી એમ્બ્યુલન્સની કરવામાં આવી છે ફાળવણી ફતેહસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે તો હોસ્પિટલના ચેરમેન કોદરભાઈ પટેલ તેમજ હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે ધારાસભ્ય જસુભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી છે તો બાયડ માલપુરના ધારાસભ્ય પટેલ દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે ધારાસભ્ય ફંડમાંથી કરવામાં આવી છે એમ્બ્યુલન્સની ફાળવણી રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે હોસ્પિટલના ચેરમેન હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે

એમના આરોગ્ય માટે જે કંઈ જરૂરિયાત ભી થાય એની સગવડ કરી છે મેં મને એ વાતનો ગર્વ છે એ વાતનો આનંદ છે કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે દેશની સર્વોચ્ચ અદાલત આવતા અઠવાડિયે અરજીની સુનાવણી કરવા સહમત થઈ છે આ અરજી આજે સુપ્રીમ કોર્ટમાં સમક્ષ મૂકવામાં આવી હતી તો પિટિશન દાખલ કરનારા અરજદારોએ કહ્યું છે કે આ સ્કીમને કારણે ઘણી વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય દાવ પર છે વકીલે કહ્યું કે બે હજાર સત્તરથી એરફોર્સની તૈયારી કરી રહેલા સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને નિમણૂક પત્ર આપવામાં આવશે જો કે એના પછી હવે આ યોજના આવી ગઈ છે તો જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને જસ્ટિસ જે કે મહેશ્વરીએ જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશન પછી જ્યારે સર્વોચ્ચ અદાલત ફરી ખુલશે ત્યારે આવતા અઠવાડિયે યોગ્ય બેચ સમક્ષ અરજીઓની સૂચિબદ્ધ કરવામાં આવશે સરકારે ગયા મહિને અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે તેમાંથી પચીસ ટકાને પછીથી નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે સોળ જૂનના રોજ સરકારે આ વર્ષ માટે આ યોજના હેઠળ ભરતી માટેની વયમર્યાદા એકવીસ વર્ષથી વધારીને ત્રેવીસ વર્ષ કરી હતી ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે એ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની ઘટ જોવા મળી છે ગત જુલાઈ માસની ત્રીજી તારીખ સુધીમાં અમદાવાદમાં સોળ ટકા વરસાદ થયો હતો ત્યારે ચાલુ વર્ષની આ સિઝનમાં માંડ પાંચ ટકા જેટલો વરસાદ થયો છે આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ મુસળધાર વરસાદની આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાર તાલુકામાં વરસાદ વરસ્યો છે આગામી છ જુલાઈના રોજ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે સાત જુલાઈ ના રોજ દેવભૂમિ દ્વારિકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર આણંદ વડોદરા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે રોજ બોટાદ અમરેલી ભાવનગર નવસારી તાપી ડાંગ વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગલે અહીં લોકોને સાવચેત રહેવાની પણ વોર્નિંગ અપાઈ છે સમાચાર મળી રહ્યા છે ડાંગથી આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે વરસાદને કારણે કુદરતી સૌંદર્યથી ભરપૂર આહવા ડાંગ તેમજ સાપુતારા સોળે કળાએ ખીલ્યું છે વરસાદ અને કુદરતી સૌંદર્યોને કારણે વાતાવરણમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે ડાંગ જિલ્લામાં આવેલ નાના ધોધ અને ઝરણા પણ જીવંત થયા છે ત્યારે અહીં પર આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો આહવા ડાંગમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે